जय भारत विद्यार्थी मित्रों, हूँ निशांत राजगौर अद्वैत एचिवर्सनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करू छूँ। आशा करू छूँ कि तमे बधा मजा में हशो। आज आपणे लेक्चर 4 इनइक्वालिटी एटले के असमतानो लेक्चर 4 स्टार्ट करवा जई रह्या छे। हजी जो तमे आ चैनल सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो। एनी अंदर आवेलू बेल आइकॉन जे छे ए दबावानुं भूलशो नहीं, જેથી કરીને આવનાર વિડીયો જે છે એ તમને એનું નોટિફિકેશન જે છે એ તમને જલ્દી મળી જાય અને એ વિડીયોની મજા તમે લઈ શકો। બરાબર, તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો જે છે એ લાઇક કરો અને શેર કરો। તો શરૂ કરીએ લેક્ચર નંબર 4। इनइक्वालिटी लेक्चर नंबर 4 टाइप 4। सॉल्व द फॉलोइंग इनइक्वालिटीज। पहलो प्रश्न जो तो शू आपेलू छे, एक्स स्क्वायर माइनस 7x प्लस 10 अपॉन एक्स माइनस 2 ग्रेटर देन और इक्वल्स टू 0। विद्यार्थी मित्रों, अहीं आगळ અંશ જે છે એના અવયવ પાડવાના છે। આશા રાખું છું કે તમને અવયવ પાડતા આવડતા હશે। બરાબર, તો અહીંયા આગળ 10 જે છે એના અવયવ પાડીએ, 10 જે છે એના અવયવ એવા પાડીએ કે સરવાળો થઈ અને 7 આવે। તો અહીંયા આગળ હું લખું છું માઇનસ 5 અને માઇનસ 2, સરવાળો કરો, માઇનસ 7 આવશે, ગુણાકાર કરો પ્લસ 10 આવશે। તો આના અવયવો જે છે એ કંઈક આવા થશે, એક્સ માઇનસ 5 એક્સ માઇનસ 2 છેદમાં એક્સ માઇનસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0। જો તો કઈ દેખાય છે, અહીંયા આગળ એક્સ માઇનસ 2 અંશમાં છે અને એક્સ માઇનસ 2 છેદમાં પણ છે, તો એ બંને જે છે કેન્સલ થઈ જશે, કેન્સલ થઈ ગયા। પણ અહીંયા આગળ બહુ જ અગત્યની વસ્તુ આવે છે, જો એમાં તમે ભૂલ કરી તો તમે જવાબ સુધી નહીં પહોંચી શકો। શું ભૂલ થાય? એક્સ માઇનસ 2, એક્સ માઇનસ 2 જે છે કેન્સલ કરી દીધા, પણ એ ત્યારે અને ત્યારે જ કેન્સલ થાય કે જ્યારે એક્સની કિંમત જે છે એ 2 ન હોય। એક્સની કિંમત 2 ન હોય ત્યારે ને ત્યારે જ એ કેન્સલ થાય। માની લો કે એક્સની કિંમત 2 હોય તો પ્રોબ્લેમ શું થાય? મૂકીએ એક્સ બરાબર 2, તો અહીંયા આગળ શું થાય? 2 માઇનસ 2 0। ઓકે, અંશમાં 0 છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ છેદમાં પણ સાથે સાથે 0 આવે છે। છેદમાં 0 આવે છે એટલે શું થઈ ગયું? 0 ના છેદમાં 0, એનો તો કોઈ મતલબ જ નથી રહેતો। એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્સની કિંમત 2 ન હોય ત્યારે જ તમે આ કેન્સલ કરી શકો। હવે માની લો કે અહીંયા આગળ આનો ઉકેલ ગણ આપણે શોધીએ છે, અને ઉકેલ ગણની અંદર ધારો કે 2 આવે છે તો 2 જે છે એને કાઢી નાખવા પડે। બરાબર, તો અહીંયા આગળ આગળ વધીએ તો એક્સ માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, એનો અર્થ એવો થયો એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 5। અહીંયા આગળ સંખ્યા રેખા દોરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જ તમને ઉકેલ ગણ મળી ગયો। શું ઉકેલ ગણ આવશે? ઉકેલ ગણ બરાબર 5 થી સ્ટાર્ટ કરીને ઇન્ફિનિટી। બોલો, આમાં કોઈ જગ્યાએ 2 આવશે ખરા? 5 થી સ્ટાર્ટ થાય છે, અનંત સુધી જાય છે। બોલો 2 આવશે ખરા? નહીં આવે। 2 નહીં આવે તો અહીંયા આગળ કોઈ જ પ્રોબ્લેમ નથી ઉકેલ ગણની અંદર। ઉકેલ ગણમાં શું આવશે? ક્લોઝ ઓપન 5 ટુ ઇન્ફિનિટી। આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન। આગળ વધીએ, જો તો બીજો પ્રશ્ન શું છે, એક્સ સ્ક્વેર માઇનસ 9x પ્લસ 14 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 4 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0। ફરી પાછા અંશના અવયવ પાડવાના, છેદના અવયવ પાડવાના, જે કે કોમન ફેક્ટર હોય કોમન ફેક્ટર કેન્સલ કરવાનો। ચલો શરૂઆત કરીએ, શું આવે છે જોઈએ। અહીંયા આગળ કેટલા છે? 14, 14 ના 2 ભાગ પાડો કે સરવાળો થઈ અને શું આવવા જોઈએ? 9 આવવા જોઈએ, માઇનસ 9 તો શું આવશે? માઇનસ 2 અને માઇનસ 7 સરવાળો કરો તો શું થાય? માઇનસ 9, ગુણાકાર કરો તો કેટલો થાય? 14। તો આના અવયવ શું આવશે? એક્સ માઇનસ 2 અને એક્સ માઇનસ 7 છેદમાં અવયવ છે શું આવશે? એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2
ग्रेटर देन और इक्वल्स टू जीरो. बोलो शू करशो, शू करशो, एक्स माइनस टू कैंसल करिए, एक्स माइनस टू कैंसल करिए, पण क्यारे करी शकाय, एक्स नी किंमत बे न होय त्यारे. तो अहींया आगळ आवशे एक्स माइनस सेवन ना छेद में एक्स प्लस टू ग्रेटर देन और इक्वल्स टू जीरो. हवे आ तो आपणे लगभग बीजी मेथड में टाइप टू नी अंदर आ टाइपना दाखलाओ जे छे गणी लीधेला छे, आ प्रकारना एमसीक्यू गणी लीधेला छे. तो जो तो शू आवशे, नंबर ले, नंबर लाइन ड्रॉ करवानी एटले के संख्या रेखा दोरवानी. कई किंमतो आवे? माइनस टू, बीजी आवशे प्लस सेवन, माइनस टू प्लस सेवन जीरो. कई जगह आवे? आ भाग में आवे. तो जीरो मूकी अहीं आगळ तो शू थाय, अंश ऋण छेद धन, एक ऋण आवे ने एक धन आवे, तो शू आवशे? ऋण. एटले आ भाग में शू थई जशे? ऋण थई जशे. आ भाग में आवशे धन अने आ भाग में आवशे धन. आ भाग एटले कयो भाग? एक्स नी किंमत सात करता मोटी एटले एक्स ग्रेटर देन सेवन. आ भाग कयो? माइनस टू लेस देन एक्स लेस देन सेवन. आ भाग कयो? एक्स इज लेस देन माइनस टू. एक्स नी किंमत सेवन लई शकाय? हा लई शकाय, एटले अहीं आगळ लेस देन ओर इक्वल्स टू. चलो जो तो आपणे शुं जोईए छे? ग्रेटर देन ओर इक्वल्स टू जीरो जोईए छे, एटले धन भाग शोधी नाखीए. धन भाग कयो आवे? माइनस इन्फिनिटी थी स्टार्ट કરીને माइनस टू સુધી અને सेवन થી સ્ટાર્ટ કરીને ઇન્ફિનિટી સુધી. તો અહીંયા આગળ ઉકેલ ગણની અંદર આવશે, ઉકેલ ગણ એમાં આવશે માઇનસ ઇન્ફિનિટી થી સ્ટાર્ટ કરીને માઇનસ ટુ. માઇનસ ટુ લઈ શકાય? ના, નહીં લઈ શકાય. એટલે ઓપન. પછી આવશે સાત થી સ્ટાર્ટ કરીને, સાત થી સ્ટાર્ટ કરીને ઇન્ફિનિટી. ઇન્ફિનિટી આગળ તો ઓપન જ આવે. સાતની કિંમત લઈ શકાય? હા લઈ શકાય. એટલે અહીંયા આગળ આવશે ક્લોઝ ઇન્ટરવલ. આ થઈ ગયો ઉકેલ ગણ. હવે આ ઉકેલ ગણમાં કોઈ જગ્યાએ બે આવશે ખરા? નહીં આવે. તો અહીંયા આગળ પણ કોઈ પ્રોબ્લેમ નથી. જો બે આવતા હોય, માની લો કે બે આવતા હોય, તો અહીંયા આગળ તમારે માઇનસ કરીને બે લખવા પડે. પણ નથી આવતા એટલે કોઈ પ્રશ્ન જ નથી, એટલે આ લખવાની કોઈ જરૂર નથી. બરાબર, આગળ વધીએ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર ત્રણ શું આપેલું છે જુઓ તો, એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ ટ્વેલ્વ અપોન એક્સ સ્ક્વેર માઇનસ સિક્સટીન લેસ દેન ઝીરો. હવે પાડવાના છે, પાડો, જાતે કરો, ટ્રાય કરો, જુઓ તો શું આવે છે. સ્પીડમાં, થોડુંક સ્પીડમાં કરવાનું છે, ફટાફટ બને એટલા ઓછા સ્ટેપ લખો. આવી ગયો છે આન્સર? વેરીફાઈ કરી લઈએ. ચલો જુઓ તો બાર જે છે એના ભાગ પાડવાના છે. કેટલા ભાગ પાડવાના? એવા ભાગ પાડવાના કે સરવાળો થઈ અને શું આવી જાય? સાત આવી જાય. તો અહીંયા આગળ આવશે ત્રણ અને ચાર, એટલે અહીંયા આગળ અવયવ આવશે એક્સ પ્લસ થ્રી, બીજો અવયવ આવશે એક્સ પ્લસ ફોર, એટલે અહીંયા આગળ એક્સ માઇનસ ફોર, અહીંયા આગળ એક્સ પ્લસ ફોર લેસ દેન ઝીરો. એક્સ પ્લસ ફોર, એક્સ પ્લસ ફોર કેન્સલ, પણ ક્યારે? એક્સની કિંમત માઇનસ ફોર ના હોય ત્યારે. તો અહીંયા આગળ આવી ગયું એક્સ પ્લસ થ્રી ના છેદમાં એક્સ માઇનસ ફોર લેસ દેન ઝીરો. સંખ્યા રેખા દોરીએ, સંખ્યા રેખા દોરીએ, તો અહીંયા આગળ ક્યાંક આવશે માઇનસ ત્રણ, અહીંયા આગળ ક્યાંક આવશે ચાર. આ ભાગ થઈ ગયો એક્સની કિંમત ચાર કરતા મોટી, અહીંયા આગળ આવશે માઇનસ થ્રી લેસ દેન એક્સ લેસ દેન ફોર. આ ભાગમાં આવશે એક્સ લેસ દેન માઇનસ થ્રી. ઝીરો કયા ભાગમાં આવે? ઝીરો કયા ભાગમાં આવે? આ ભાગમાં આવશે. તો મૂકો ઝીરો અહીંયા આગળ. ઝીરો પ્લસ થ્રી એટલે પ્લસ થ્રી એટલે પ્લસ સાઇન, અને છેદમાં શું આવશે? માઇનસ સાઇન. એક પ્લસ એક માઇનસ, માઇનસ, એટલે આ ભાગમાં શું આવશે? માઇનસ આવશે. આ ભાગમાં શું આવે? પ્લસ આવશે. આ ભાગમાં શું આવે છે? પ્લસ આવશે. આપણે શું જોઈએ છે? ઋણ ભાગ જોઈએ છે. ઋણ ભાગ એટલો કયો? માઇનસ ત્રણ થી સ્ટાર્ટ કરીને ચાર સુધી. એટલે અહીંયા આગળ ઉકેલ ગણ આવશે, ઉકેલ ગણ આવશે માઇનસ થ્રી થી સ્ટાર્ટ કરીને ફોર. એમાં કઈ કિંમત લઈ શકાય છે? એક કઈ નહીં, કેમ કે અહીંયા લેસ દેન જ છે, એટલે અહીંયા ઓપન ઇન્ટરવલ. આ થઈ ગયો જવાબ તમારો. સમજાય છે મિત્રો કેવી રીતના આવી રહ્યું છે?
બહુ સરળ છે, થોડુંક ધ્યાન રાખો એટલે સમજ પડી જાય એમ જ છે, બરાબર. અને બીજું કે આ અસમતાઓ જે છે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, કેમ કે આને રિલેટેડ ઘણી બધી વસ્તુ આપણે આગળ શીખવાના છીએ. જો તમને આવડતું હશે તો તમને ઘણી બધી જગ્યાએ ઘણી બધી મદદ થઈ શકશે, એટલે આ બરાબર સમજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, જાતે ટ્રાય કરો, ચાલો શું આવે છે જુઓ. અંશ ના હવે પડો, છેદ ના હવે પડો, બહુ સહેલું છે. થઈ ગયો છે, ચલો જોઈ લો, વેરીફાઈ કરી લો. અંશ ના અવયવ આવશે એક્સ માઇનસ ટુ, છેદ ના અવયવ આવશે, સોરી, અંશ ના અવયવ આવશે એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ, છેદ ના અવયવ આવશે એક્સ માઇનસ ફોર એક્સ પ્લસ ફોર. એ કિંમત કેવી છે? લેસ દેન ઝીરો. તો અહીંયા આગળ કોઈ પણ કોમન ફેક્ટર છે? કોઈ પણ કોમન ફેક્ટર નથી. તો અહીંયા આગળ બધા જ બિંદુઓ તમારે સંખ્યા રેખા ઉપર દોરવા પડશે. તો દોરી નાખીએ. કયા આવે? તો કે પહેલું માઇનસ ફોર આવે, પહેલું આવશે માઇનસ ફોર, પછી આવશે માઇનસ ટુ, પછી આવશે પ્લસ ટુ, અને પછી આવશે ફોર, બરાબર. ચલો, ઝીરો કયા ભાગમાં આવે? વચ્ચેના ભાગમાં આવે. ભાગ કયા કયા છે લખી નાખીએ. એક્સ ની કિંમત ગ્રેટર દેન ફોર, અહીંયા આગળ બે, લેસ દેન એક્સ, લેસ દેન ફોર, અહીંયા આગળ માઇનસ ટુ, માઇનસ ટુ, લેસ દેન એક્સ, લેસ દેન માઇનસ ટુ, સોરી પ્લસ ટુ, અહીંયા આગળ આવશે માઇનસ ફોર, લેસ દેન એક્સ, લેસ દેન માઇનસ ટુ, અને અહીંયા આગળ આવશે એક્સ લેસ દેન માઇનસ ફોર. ચલો, ઝીરો અહીંયા આગળ છે, તો આ ભાગનું ચિહ્ન પહેલા નક્કી કરી નાખીએ. ઝીરો મૂકશો એટલે આ ઋણ, આ ધન, એટલે બંનેનો ગુણાકાર ઋણ, છેદમાં પણ ઋણ, ઋણ ઋણ ધન, એટલે અહીંયા આગળ આવી જશે ધન. પછી શું કરવાનું છે? ઓલ્ટરનેટિંગ સાઇન મૂકવાની. અહીંયા આગળ માઇનસ આવે, અહીંયા આગળ માઇનસ આવે, અહીંયા માઇનસ આવ્યું તો અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ આવ્યું તો અહીંયા પ્લસ આવે. ચિહ્નો નક્કી કરી નાખ્યા. આપણે શું જોઈએ છે? લેસ દેન ઝીરો. લેસ દેન ઝીરો એટલે શું? ઋણ. ઋણ ભાગ કયો કયો છે? એક તો આ છે અને બીજો આ છે, એટલે ઉકેલગણ લખી નાખીએ. ઉકેલગણ, ઉકેલગણની અંદર આવશે માઇનસ ટુ થી સ્ટાર્ટ કરીને, સોરી માઇનસ ફોર થી સ્ટાર્ટ કરીને માઇનસ ટુ, બરાબર. એમાં જુઓ તો કઈ કિંમત લઈ શકાય છે? માઇનસ ટુ લઈ શકાય છે, એટલે અહીંયા આગળ ક્લોઝ આવશે, અહીંયા આગળ ઓપન. યોગ, હવે જુઓ તો ઋણ ભાગ બીજો કયો છે? તો કે ટુ થી સ્ટાર્ટ કરીને ફોર કઈ કિંમત લઈ શકાય છે? પ્લસ ટુ લઈ શકાય, એટલે અહીંયા આગળ આવશે ક્લોઝ, અહીંયા આગળ આવશે ઓપન. તો આ થઈ ગયો તમારો ઉકેલગણ, બરાબર. આગળ વધીએ. રીતમાં થોડોક ફેરફાર થાય છે. અહીંયા આગળ બરાબર તમે ધ્યાનથી જોયું હોય તો અંશની અંદર દ્વિઘાત સમીકરણ આવતું હતું, અહીંયા આગળ છેદમાં પણ દ્વિઘાત સમીકરણ આવતું હતું, અથવા તો દ્વિઘાત બહુપદી પણ કહી શકાય, બરાબર. ચાલો હવે આગળ વધીએ. સમજો બરાબર, ચલો જુઓ તો શું આવે છે. એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ માઇનસ ટુ, અને છેદમાં છે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ નાઇન, લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ ઝીરો. હવે અંશના અવયવ પાડવાના છે, અવયવ પાડતા તો બધાને આવડતા જ હશે. સર આજ નહોતું આવડતું, કઈ નહીં, એકદમ સરળ રીત, અને કદાચ તમને આ રીત આવડતી પણ હશે. જોઈ લઈએ. હવે જો તો અહીંયા આગળ આ જે બહુપદી આપેલી છે ને, એના સહગુણકોનો સરવાળો કરો તો અહીંયા આગળ એક માઇનસ ચાર એટલે માઇનસ ત્રણ, માઇનસ ત્રણ પ્લસ પાંચ એટલે આવશે પ્લસ બે, પ્લસ બે માઇનસ વન એટલે શું આવશે? ઝીરો. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ એક્સ બરાબર વન મૂકું છું ત્યારે ઝીરો આવે છે. એનો મતલબ કે આનો એક અવયવ કયો હશે? એક્સ માઇનસ વન હશે, બરાબર. શેષ પ્રમેયના આધારે આ વસ્તુ કીધી આપણે. ઓકે, હવે આના અવયવ પાડવા માટે એક કામ કરીએ. આ રીત તમને કદાચ શીખવાડી હશે, ન શીખવાડી હોય તોય ચિંતા કરવાની જરૂર નથી, બહુ સરળ છે, બરાબર, ધ્યાન રાખજો. પહેલાં અહીંયા આગળ એક્સ ક્યુબ જે છે
એના સહગુણક, પછી એક્સ સ્ક્વેર ના સહગુણક, એક્સ ના સહગુણક, અને અહીંયા આગળ આવશે અચળ. તો અહીંયા આગળ તમારે એક્સ માઇનસ વન આવ્યો છે ને, તો અહીંયા આગળ લખવાનું વન. હવે સહગુણકો લખી નાખીએ. એક્સ ક્યુબ નો સહગુણક છે એક, એક્સ સ્ક્વેર નો સહગુણક છે ચાર, એક્સ નો સહગુણક છે પાંચ, અને અચળ પદ જે છે એ છે માઇનસ બે. હવે શરૂઆત જે છે ને એમાં પહેલામાં પહેલા અહીંયા આગળ મૂકી દેવાનું શૂન્ય, ઝીરો મૂકી દીધો. ચલો આ બંનેનો સરવાળો કરો તો એક વત્તા ઝીરો એટલે શું આવશે અહીંયા આગળ એક. હવે ગુણાકાર કરવાનું છે, જોજો બરાબર ધ્યાન રાખજો. અહીંયા આગળ આવશે વન ઇન્ટુ વન, વન ઇન્ટુ વન એટલે શું થઈ જાય વન, અને એ જવાબ જે છે ગુણાકાર અહીંયા લખવાનો. ફરી પાછો સરવાળો કરીએ, માઇનસ ફોર પ્લસ વન, માઇનસ ફોર પ્લસ વન એટલે અહીંયા આગળ આવશે માઇનસ થ્રી. હવે શું કરવાનું છે તો કે વન ઇન્ટુ માઇનસ થ્રી, વન ઇન્ટુ માઇનસ થ્રી, જવાબ શું આવે માઇનસ થ્રી, એ માઇનસ થ્રી અહીંયા આગળ લખવાના. ફરી પાછો સરવાળો કરો, પાંચ માઇનસ ત્રણ, પાંચ માઇનસ ત્રણ એટલે કેટલા થાય બે. ચલો એક ગુણ્યા બે એટલે જવાબ આવે બે, બે અહીંયા આગળ લખવાનો, માઇનસ બે પ્લસ બે એટલે અહીંયા આગળ આવી જાય ઝીરો. હવે આ રીતમાં કમ્પલસરી અહીંયા આગળ ઝીરો આવવો જોઈએ, બરાબર. તો આના અવયવ કંઈક, આના અવયવ જે છે કંઈક આવા આવ્યા, એક તો એક્સ માઇનસ વન, બીજામાં આવશે એક્સ સ્ક્વેર, અહીંયા જે એક્સ ક્યુબ ઘાત હતી ને અહીંયા આગળ એક્સ સ્ક્વેર, અહીંયા આગળ એક્સ, અને અહીંયા આગળ અચળ. તો અહીંયા આગળ આવશે માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ, ફરી પાછાના અવયવ પડશે એટલે એક્સ માઇનસ વન, અહીંયા આગળ આવી જશે એક્સ માઇનસ વન, એક્સ માઇનસ ટુ એટલે આના અવયવ જે છે એ શું આવશે એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ. એટલે હવે અંશના અવયવ થઈ ગયા છે, અંશના અવયવ લખી નાખીએ શું આવશે જુઓ તો એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ, અને એક્સ માઇનસ વન બે વખત છે એટલે અહીંયા આગળ એનો સ્ક્વેર કરી દઉં, અને છેદમાં આવશે એક્સ માઇનસ થ્રી આખાનો સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ ઝીરો, બરાબર. તો પહેલા આ પ્રમાણે અવયવ પાડી દેવાના છે. હવે હવે શું કરવાનું, સંખ્યારેખા દોરવાની. સંખ્યારેખા દોરી નાખીએ, પણ અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. કેમ, એક અવયવ એવો છે એક્સ માઇનસ વન, એનો સ્ક્વેર આવે છે, અને અહીંયા આગળ એક્સ માઇનસ થ્રીનો પણ સ્ક્વેર આવે છે. જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું કીધું હતું કે જે અવયવ હોય એનો ઘાત યુગ્મ હોય તો ચિહ્નમાં કોઈ ફેરફાર નહોતો થતો, અને અયુગ્મ હોય તો એની અંદર ફેરફાર થતો હતો. તો અહીંયા આગળ આપણે શું કરવાના છે, યુગ્મ જે ઘાત છે બંને જગ્યા અહીંયા અને અહીંયા, એટલે જ્યારે સંખ્યા રેખા ઉપર એક અને ત્રણ ને ક્રોસ કરીએ ત્યારે ચિહ્ન જે છે એ બદલવાનું નથી. પ્લસ હોય તો પ્લસ જ રાખવાનું, માઇનસ હોય તો માઇનસ રાખવાનું. તો અહીંયા આગળ કયા કયા બિંદુ આવશે, એક તો એક આવશે, બીજું બે આવશે, અને બીજું ત્રણ આવશે. ભાગ કયો થયો તો કે એક્સ ગ્રેટર દેન થ્રી આવશે, ટુ લેસ દેન એક્સ લેસ દેન થ્રી આવશે, વન લેસ દેન એક્સ લેસ દેન ટુ, અને આ આવશે એક્સ લેસ દેન વન, બરાબર છે. ઓકે, હવે જુઓ તો ઝીરો કઈ જગ્યાએ આવે, અહીંયા આગળ આવે, આ ભાગમાં આવે ઝીરો, તો મૂકો ઝીરો એટલે આ આવશે ધન, આવશે ઋણ, એટલે અંશ કેવો થઈ ગયો, અંશ કેવો થઈ ગયો ઋણ, છેદ તો ધન જ આવશે એટલે ઋણ ધન, એટલે આ ઋણ આવશે એટલે આ ભાગમાં આવ્યું શું ઋણ. ચલો હવે મારે અહીંયાથી અહીંયા મૂવ થવાનું છે, અહીંયા આગળ વન છે, વન જે છે એ સેના પરથી આવ્યો છે તો કે એક્સ માઇનસ વન પરથી. હવે એનો ઘાત કેટલો છે, ઇવન નંબર એટલે કે યુગ્મ સંખ્યા, તો અહીંયા આગળ ચિહ્નમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. ત્યાર પછી તમે બેને ક્રોસ કરો છો, બેને ક્રોસ કરો છો તો બે બે જે છે એને અનુરૂપ કયો અવયવ છે, એક્સ માઇનસ ટુ, એની ઘાત કેટલી છે એક, તો અહીંયા આગળ ચિહ્ન બદલવાનું પ્લસ. ચલો હવે ત્રણ ને ફરી પાછો ક્રોસ કરવાનો છે, ત્રણ જે છે એ, ત્રણ જે છે એ કોને રિલેટેડ આવ્યું છે તો કે એક્સ માઇનસ થ્રી, એનો ઘાત કેટલો છે બે, એટલે અહીંયા આગળ શું આવશે પ્લસ જ આવશે, ચિહ્નમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, બરાબર. તો હવે આપણે ઉકેલગણ લખી નાખીએ, ઉકેલગણમાં શું આવશે,
ઉકેલ ગણ બરાબર આવશે ઋણ ભાગ જોઈએ છે ઋણ ભાગ કયો કયો છે એક તો આ છે એટલે અહીંયા આગળ માઇનસ ઇન્ફિનિટી થી સ્ટાર્ટ કરી અને ક્યાં સુધી લેવાનું છે તો કે 2 સુધી લેવાના છે x ની કિંમત 2 લઈ શકાય છે હા 2 લઈ શકાય એટલે અહીંયા ક્લોઝ આવશે બરાબર તો આ થઈ ગયો આપણો જવાબ જોઈ લો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 જો તો x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 અપોન x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અંશના અવયવ પાડો છેદ જે છે એના અવયવ પડતા હોય તો પાડો નહીં તો ડાયરેક્ટ પૂર્ણ વર્ગ જ છે એવું દેખાઈ રહ્યું છે અહીંયા આગળ તો અંશના અવયવ પાડો ચલો મેં તમને મેથડ શીખવાડી જાતે ટ્રાય કરો શું આવે છે જુઓ થોડીક ઉતાવળ રાખવાની ગણતરી કરતી વખતે બને એટલા સ્ટેપ ઓછા લખવાના આવી ગયો છે જવાબ ચેક કરી લઈએ અહીંયા આગળ વન ટુ માઇનસ વન માઇનસ ટુ જો તો વન પ્લસ ટુ થ્રી થ્રી ને માઇનસ થ્રી ઝીરો થઈ જાય એટલે એક અવયવ આવે એક્સ માઇનસ વન એટલે અહીંયા વન ઝીરો વન અહીંયા આગળ આવશે વન આ સરવાળો ત્રણ આવશે અહીંયા આગળ ત્રણ આવશે પ્લસ ટુ અહીંયા આગળ પ્લસ ટુ અહીંયા આગળ આવી જશે ઝીરો બરાબર તો એક અવયવ આવ્યો છે એક્સ માઇનસ વન અહીંયા આગળ આવશે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ એટલે એક્સ માઇનસ વન અહીંયા આગળ થઈ જશે એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ એટલે અંશના અવયવ આપણી જોડે તૈયાર છે શું આવ્યા એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ વન છેદમાં આવશે એક્સ માઇનસ ટુ આખાનો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ ઝીરો હવે શું કરશો બોલો તો સંખ્યારેખા સંખ્યારેખા કઈ કિંમતો આવે એક તો આવશે માઇનસ ટુ બીજી આવશે માઇનસ વન પછી આવશે પ્લસ વન પછી આવશે ટુ આ ભાગ કયો એક્સ ગ્રેટર ધેન ટુ આ ભાગ કયો વન લેસ ધેન એક્સ લેસ ધેન ટુ આ ભાગ કયો માઇનસ વન લેસ ધેન એક્સ લેસ ધેન પ્લસ વન અહીંયા આગળ માઇનસ ટુ લેસ ધેન એક્સ લેસ ધેન માઇનસ વન અહીંયા આગળ એક્સ લેસ ધેન માઇનસ ટુ ઝીરો કઈ જગ્યાએ આવે અહીંયા આગળ આવે આ ભાગમાં આવે તો અહીંયા આગળ મૂકો ઝીરો આ પ્લસ આ પ્લસ આ માઇનસ એટલે અહીંયા આગળ અંશ માઇનસમાં આવ્યો આ તો પ્લસ જ રહેશે એક ઉપર માઇનસ અને નીચે પ્લસ તો ગુણોત્તર કેવો થઈ ગયો માઇનસ તો અહીંયા આગળ આ ભાગમાં શું આવશે તો કે માઇનસ આવશે બરાબર હવે ઓલ્ટરનેટિંગ સાઇન મૂકીએ અહીંયા આગળ શું આવે પ્લસ આવે જો અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ છે એ એક્સ અને અનુરૂપ કયો અવયવ છે એક્સ માઇનસ ટુ એનો વર્ગ છે એટલે અહીંયા આગળ જે કંઈ ચિહ્ન આવશે એ જ અહીંયા જે ચિહ્ન આવશે એ જ અહીંયા બરાબર તો અહીંયા આગળ પ્લસ આવે તો અહીંયા આગળ પણ પ્લસ આવશે અહીંયા પ્લસ આવ્યું તો આ માઇનસ આવશે આપણે કયો ભાગ જોઈએ છે પ્લસ વાળો ભાગ જોઈએ છે એટલે ઉકેલગણ લખી નાખીએ ઉકેલગણ આવશે પ્લસ વાળો ભાગ એટલે અહીંયા આગળ માઇનસ ટુ થી સ્ટાર્ટ કરીને માઇનસ વન એમાં કઈ કિંમત લઈ શકાય છે તો કે માઇનસ ટુ લઈ શકાય છે માઇનસ ટુ લઈ શકાય છે માઇનસ વન લઈ શકાય છે આ લઈ શકાય છે એટલે અહીંયા આગળ આવશે ક્લોઝ ઇન્ટરવલ ત્યાર પછી ધન ભાગ બીજો કયો આવે છે તો કે અહીંયા આગળથી વન થી સ્ટાર્ટ કરીને ઇન્ફિનિટી સુધી યોગ કરીને લખવાનું છે વન થી સ્ટાર્ટ કરીને ઇન્ફિનિટી ઓકે વન લઈ શકાય છે હા લઈ શકાય છે એટલે અહીંયા આગળ ક્લોઝ આ ઇન્ફિનિટી ત્યાં આગળ ઓપન બરાબર છે તો આ થઈ ગયો ઉકેલ ગણ આગળ વધીએ
આગળના પ્રશ્નો તરફ. પ્રશ્ન નંબર 3 જો તો અંશના અવયવ પાડવાના છે, છેદના પણ અવયવ પાડવાના છે. હવે પાડીએ, ચલો જુઓ શું આવશે. અહીંયા આગળ 1 - 8 - 19 અને 12 માઇનસ, સરવાળો કરો તો શું આવે જુઓ તો 1 - 8 - 7 - 7 + 19 + 19 એટલે 12 - 12 = 0 એટલે એનો એક અવયવ થાય x - 1 એટલે અહીંયા 1 મૂકવાના 0 1 અહીંયા આગળ 1 તો આવશે -7 અહીંયા આગળ -7 તો અહીંયા +12 + 12 આ થઈ ગયું 0 એટલે એક અવયવ આવ્યો x - 1 અહીંયા આગળ આવશે x² - 7x + 12 એટલે x - 1 × x - 4 × x - 3 એટલે અંશના અવયવો જે છે એ કંઈક આપણી જોડે આવા આવી ગયા x - 1 x - 3 x - 4 છેદમાં હવે 10ના અવયવ ભાગ પાડવાના કે સરવાળો થઈ અને શું આવવું જોઈએ -7 તો અહીંયા આગળ આવશે x - 2 અહીંયા આગળ આવશે x - 5 < or = 0 હવે શું કરવાનું છે સંખ્યા રેખા દોરી નાખીએ જો તો આ સંખ્યા રેખા થઈ ગઈ આ 1 પછી 2 3 4 અને 5 કેમ કે જો 1 2 3 4 અને 5 આવી રીતના આવશે ચલો ભાગ તમને ખબર જ છે ભાગ નહીં લખું તો ચાલશે હવે 5 થી મોટા 4 અને 5 ની વચ્ચે 3 અને 4 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે ને 1 થી નાના તો હવે 0 આ ભાગમાં આવે તો 0 મૂકો તો અહીંયા આગળ આ ઋણ આ બી ઋણ આ બી ઋણ એટલે 3 વખત ઋણ એટલે અંશ થઈ ગયો ઋણ છેદ થઈ ગયો ધન બરાબર તો અંશમાં ઋણ છેદમાં ધન તો ગુણોત્તર કેવો થઈ ગયો ઋણ એટલે આ ભાગમાં શું આવે ઋણ અહીંયા આગળ પ્લસ અહીંયા આગળ ઋણ ધન ઋણ ધન આપણે શું જોઈએ છે ઋણ ભાગ એટલે ઋણ ભાગ એટલે આ ભાગ લેવાનો છે આ ભાગ લેવાનો છે અને આ ભાગ લેવાનો છે બરાબર તો ઉકેલ ગણ લખી નાખીએ ઉકેલ ગણ કઈક આવી રીતના આવશે -∞ થી સ્ટાર્ટ કરીને 1 લઈ શકાય છે હા લઈ શકાય છે એટલે અહીંયા આગળ ક્લોઝ આવશે પછી બીજો ભાગ આવશે યોગ કરીને 2 2 3 ચલો 2 લઈ શકાય છે ના નથી લઈ શકતા એટલે ઓપન પછી 3 લઈ શકાય છે હા લઈ શકાય છે એટલે ક્લોઝ યોગ કરીને 4 થી સ્ટાર્ટ કરીને 5 એટલે કે 4 થી 5 4 લઈ શકાય હા લઈ શકાય 5 ન લઈ શકાય હવે તમને એવું થાય કે સર આ દર વખતે તમે કહો છો કે 4 લઈ શકાય ના લઈ શકાય ખબર કેવી રીતના પડે હવે જુઓ તો અંશ અને છેદ એટલે ધારો કે આવી રીતના આપેલું હોય એ ના છેદમાં બી હવે આ 0 ક્યારે આવી શકે આ 0 ક્યારે આવી શકે એ બરાબર 0 હોય ત્યારે જ આવે સમજાય છે એનો મતલબ એવો થયો કે એ 0 હોય એવી કિંમત લેવાની ઓકે 0 ક્યારે આવે x ની કિંમત 1 મૂકો એટલે આ અંશ 0 થઈ ગયો એટલે 1 લઈ શકાય જો મેં 1 લીધા છે 1 લીધા છે ત્યાર પછી x બરાબર 3 લઈએ તો શું થાય આ ભાગ 0 થઈ જાય બાકીનું ભલે 0 ના થાય પણ 0 ગુણ્યા કઈ પણ સંખ્યા એટલે 0 જ થાય એટલે 3 બી લઈ શકાય એટલે અહીંયા 3 આગળ મેં ક્લોઝ કર્યું ત્યાર પછી x બરાબર મૂકો 4 x બરાબર 4 મૂકશો ત્યારે આ 0 થઈ જશે આ 0 થઈ ગયો એટલે અંશ 0 થઈ ગયો એટલે 4 લઈ શકાય તો 4 આગળ મેં ક્લોઝ કર્યું છે ભાઈ સમજાય છે મિત્રો કેવી રીતના આવી રહ્યું છે તો આ સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ આશા રાખું છું કે તમને બધા જ કન્સેપ્ટમાં સમજ પડી ગઈ હશે કેવી રીતના જઈ રહ્યા છે આપણે આગળ એ પણ તમને સમજાતું હશે તો અહીંયા આગળ આ લેક્ચર પૂરો કરીએ જય ભારત આશા રાખું છું કે તમને આ લેક્ચર જે છે એમાં બરાબર સમજ પડી ગઈ હશે જો સમજ પડી ગઈ હોય તો એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે બેલ આઇકન દબાવવાનું છે અને આ વિડીયો જે છે એ શેર કરવાનો છે લાઇક કરવાનો છે
तो मळीए नेक्स्ट लेक्चर में नवी नवी रीत साथे। त्या सुधी जय भारत, टेक केयर ऑफ यू एंड योर फैमिली। बाय बाय।